નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ નવમાં સામાજિક વિજ્ઞાનની આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેનું એસવીસ કક્ષાના પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરી દેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ નવના ના તમામ વિડીયો છે મોકલી શકીએ તો મિત્રો આપણી જે પરીક્ષા લેવામાં આવનાર છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનની તેના કુલ ગુણ પચાસ છે અને બે કલાકની અંદર આ પરીક્ષા પૂર્ણ કરવાની છે સૌ પ્રથમ વિભાગ નંબર એ થી શરૂઆત કરીશું અહીંયા તમને એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે પહેલો પ્રશ્ન છે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા દેશ પરદેશો ગુમાવ્યા હતા તો આપણો જવાબ આવશે આલ્સેસ અને લોરેન્સના જે પરદેશો હતા તે ગુમાવેલા છે બીજું છે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે જે મિત્રો ડબલ્યુએચઓ કરે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના અને એનું વડું માથા ક્યાં આવેલું છે એ મિત્રો મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો હવે આપણે નીચેના વિધાનો ખરા ખોટા છે એની વાત કરી લઈશું જેની અંદર ત્રીજું છે અસહકારના આંદોલનની શરૂઆતમાં ગાંધીજીએ નાઇટહુડનો સન્માનનો ત્યાગ કર્યો તો આ વિધાન ખોટું છે કારણ કે નાઇટ હુડ નો ખિતાબ એમને નતો મળેલો બરાબર તો શાનો મળેલો છે ચાલો કોમેન્ટ બોક્સમાં આપજો જવાબ ચોથું છે ભારતના બંધારણે છ થી ચૌદ વર્ષના સુધીના બધા જ બાળકોને ફરજિયાત શિક્ષકનો હક શિક્ષણનો હક આપ્યો છે તો આ વિધાન ખરું છે બરાબર છ થી ચૌદ વર્ષના તમામ બાળકોને આપણે મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે આગળ જોઈશું એક વાક્યમાં શું આવે કે શબ્દોમાં જવાબ આપવાના છે જેમાં અદાલતી સમીક્ષા એટલે શું તો મિત્રો અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે સંસદની સર્વોપરિતાની અવગણ્યા વિના રાજ્ય વહીવટ અંગેની કોઈ પણ બાબતની અદાલતી સમીક્ષા કરવાના સિદ્ધાંતનો બંધારણે સ્વીકાર કર્યો છે બંધારણની સંસદે કે રાજ્યોની વિધાનસભાએ ઘડેલા કાયદાઓ બહાર પાડેલા આદેશો વટહુકમો અદાલતી ચુકાદાઓ કે બંધારણીય સુધારાની અદાલતો સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતે ને સોંપવામાં આવી છે બંધારણ સાથે સુસંગત ના હોય એવા કોઈ પણ કાયદા ને સુધારાના કે હુકમને સર્વોચ્ચ અદાલત ગેરબંધાણીએ જાહેર કરી રદબાતલ પણ કરી શકે છે અ નેક્સ્ટ પ્રશ્ન છે લોકસભાના સભ્યપદ માટે કયો નાગરિક ઉમેદવાર નોંધાવી શકે છે તો મિત્રો જેની ઉંમર પચ્ચીસ વર્ષ કે તેથી વધારે હોય તેમજ સંસદેય નક્કી કરેલા લાયકા ધરાવતા હોય તેમજ તે નાદાર કે અસ્થિર મગજનો ન હોય કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય અને સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પૂરવા થયેલો ન હોય એવો ભારતનો કોઈપણ નાગરિક લોકસભાના સભ્યપદ માટે ઉમેદવાર નોંધાવી શકે છે એના પછી મિત્રો યુગે જોડકા જોડવાના છે અહીંયા સેશન સ્કોડ તો સેશન સ્કોડ છે એ મિત્રો 3 થી 10 વર્ષ સુધીના કેદ કરવાની સત્તા છે અને ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ તો એ મિત્રો શિક્ષક અધ્યાપકોના હક હિતના રક્ષણ માટે કાર્યરત છે પ્રારંભિક શબ્દો છે ચીડના રસમાંથી શું બને તો મિત્રો ટરમ બને વન્યજીવો પર આધાર રાખ્યા વગર કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ એ કહેવાય છે વિભાગ વાત કરીશું અહીંયા મિત્રો માગે મુજબ જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે ડેલ આવશે ખાલસા નીતિ અંતર્ગત ક્યાં કયા રાજ્ય રાજ્યો ખાલસા કર્યા તો અહીંયા મેં મિત્રો પ્રત્યેક ગુણ પ્રશ્ન બે ગુણ છે વિભાગ બી છે સોળ ગુણનો આવશે તો આપણે ખાલસા કેવી રીતે કર્યાની વાત કરીએ તો ગવર્નર જનરલ મિત્રો ડેલાઉસી ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા જેમાં તેણી શીખોને હરાવી પંજાબનું ખાલસા કર્યું તેણી મ્યાનમાર બનમાના રાજા હરાવને હરાવીને રંગુલ સહિતના પેગુ પ્રાંતને ખાલસા કર્યા પછી તેમણે સંત સતારા જેતપુર સંબલપુર ઉદયપુર ઝાંસી બઘાલ નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમના દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમણે પણ રાજ્યો ખાલસા કર્યા રાજ્ય મિત્રો ચાલે છે સમૃદ્ધ વરાડ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યા નામપાત્રની સત્તાનો અંત લાવી ડેલાવશે કર્ણાટક અને તાંજોર રાજ્યોને ખાલસા કર્યા આ મિત્રો ડેલાવશે જીત જપતી અને ખાલસા જીત જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોની કંપનીઓ ની સરકારના પ્રદેશોમાં જોડી દી અંગ્રેજો સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો હતો બીજું છે રોલેટ એક્ટ ને મિત્રો કાજીજીએ કાળો કાયદો સા માટે ગયો મિત્રો રોલેટ એક્ટ મુજબ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદમો ચલાવ્યા વગર દિવસો સુધી તેની જેલમ પૂરી શકાતી આથી ગાંધીજીએ રોલેટ એક્ટ ને કાળો કાયદો કહ્યો છે ત્રીજું છે અંગ્રેજો ભારતને સત્તાસો બી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોની નામના ઓળખવામાં આવે છે તો ચક્રવર્તી શ્રી રાજગોપાલ ચારી ચોથું છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તા વચ્ચેનો સંબંધ સાથે તણાવપૂર્ણ બન્યા છે તો એ પણ મિત્રો સરસ મજાનો જવાબ છે આપણે લખી શકીએ છીએ તો બરાબર અથવા બીજો પણ પ્રશ્ન પૂછી શકે છે કારણ આપવાનું છે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે તો કેવી રીતે નંખાયો છે એનો જવાબ આપણે અહીંથી મળી જશે પાંચમું છે કારણ આપવાનું છે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે બરાબર તો મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે તૈયાર કરી લેવાનો છે શબ્દ સમજાવવાનો છે બાંગર બાંગર એટલે મિત્રો તરાઈની દક્ષિણ નદીઓ જૂના કાપના થર ને બાંગર કહેવાય કાપના નિરંતર થતાં જમવાના કારણે તે નવા પૂરના મેદાનમાં થોડી ઊંચાઈ આવેલા પગથિયા સમાન દેખાય છે નેક્સ્ટ છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવવાના છે તો કેવી રીતે જળ પ્રદૂષણ અટકાવી શકાય તે પણ આપણે અહીંયા જોવું રહ્યું આઠમું છે બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે મિત્રો પશ્ચિમ બંગાળ મેઘાલય આસામ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ અને હરિયાણા જેવા પ્રદેશોમાં વરસાદ લાવે છે વિભાગસિંહની વાત કરીશું તો વિભાગસિંહ મિત્રો પ્રત્યેક દી ત્રણ ગુણ છે જે વિભાગસિંહ બાર ગુણનો છે પહેલું છે ઓપરેશન વિજય એટલે શું તે શા માટે કરવામાં આવ્યું તો મિત્રો ઓપરેશન વિજયનો ખાસ મોસ્ટ આઈએમપી બી પ્રશ્ન તૈયાર કરી લેવાનો છે અહીંયા થોડુંક મિત્રો આછી પ્રિન્ટ છપાય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વિશે પણ મિત્રો ખાસ તમારે ચોપડીમાંથી જોઈ વાંચી લેવાનો છે અથવા ટુંગનોટ લખવાની છે રાષ્ટ્રપ્રમુખની ધારકીય સત્તાઓની વહીવટી સત્તાઓ બરાબર તે પણ મોસ્ટ આઈએમબી પ્રશ્ન છે મિત્રો આ બધા જ મોસ્ટ આઈએમબી પ્રશ્ન છે ખાસ તૈયાર કરી લેજો એકવાર વાંચી લેજો નોટ લખવાની છે તાબાની અદાલતો તો તાબાની અદાલતો કેવી હોય છે બરાબર એના વિશે પણ આપણે પ્રશ્નનો જવાબ લખી શકીએ પછી ભારતમાં રેખાંકી નકશામાં નીચેની વિગતો દર્શાવવાની છે જેમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ દર્શાવવાનો છે ભારતીય મહાર

પછી જંગલોની ઉપયોગીતા લખવાની છે તો જંગલોની ઉપયોગીતા પણ આપણે લખી શકીશું એવી રીતે બરાબર પછી ભારતનું વન્યજીવ વૈવિધ્ય કેવું હતું એના વિશે પણ મિત્રો સરસ મજાનો પ્રશ્નોનો જવાબ છે ટૂંકનો લખવાની છે વન્યજીવ સંરક્ષણના ઉપાયો એના વિશે પણ મિત્રો સરસ મજાનો જવાબ આપણે અહીંયા લખી શકીએ છીએ તો આવી રીતે તમારું જે પેપર છે એ મિત્રો આવવાનું છે ખાસ મોસ્ટ આઈએમપી છે તૈયાર કરી લેજો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે વિડીયો ગમે તો મિત્રો લાઇક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ન ભૂલતા અને ચેનલમાં તમે ખાસ નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી તમારો મિત્રો સોલ્યુશન છે તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત